ફરીથી એક નવી શરૂઆત રૂપે મારા આંકલા વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનોને કોંગ્રેસના હાઈકમાન્ડના સાથ સહકારને માર્ગદર્શનથી આશીર્વાદથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાની આ પાંચમી વખત તક મળી છે ત્યારે હું સૌનો આભાર માનું છું. સાથે સાથે જનાદેશનો સ્વીકાર પણ કરીએ છીએ. ભલે અમે સંખ્યામાં કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં ઓછા ચૂંટાયા હોય પણ એટલી જ મક્કમતાથી એટલા જ જુસ્સા અને બુલંદી સાથે ગુજરાતના લોકોના પ્રશ્નોને લોકોની સમસ્યાઓને લોકોના અવાજને વિધાનસભાના ફ્લોર પર બુલંદીથી રજૂ કરવામાં આવશે. જ્યાં પણ સરકાર સારું કામ કરશે ત્યાં સમર્થન પણ થશે, પણ જ્યાં ભ્રષ્ટાચાર હશે, જ્યાં કોકને દબાવવાની ડરાવવાની કે અન્યાયની વાત આવશે ત્યારે સહેજ પણ જાતના શરમ સંકોચ કે ડર વગર લોકશાહી પરંપરાને જીવંત રાખીને લોકોના અવાજને બુલંદીથી રજૂ કરીશું અને ફરીથી કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી લઈ જવાનું આ માધ્યમ છે ત્યારે આ માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા મળે, લોકોનું ભલું થાય, ગુજરાતીઓ સુખ શાંતિને સમૃદ્ધિ સાથે જીવી શકે ને ગુજરાત આગળ વધે એ માટે સૌ સાથે મળીને કામ કરીશું. ભલે સંખ્યાબળ ઓછું હોય પણ વિચારધારા અને મક્કમતાથી લોકોને પ્રશ્નોને ઉઠાવવા માટેનો એના માટે લડવા માટેનો જે જુસ્સો છે, જે વિચાર છે, જે અમારી વિચારધારા છે એમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર ગુજરાતના લોકો માટે જે પણ લડાઈ લડવાની થાય, ગુજરાત માટે જે પણ કરવાનું થાય એ કરતા રહીશું. આપણે એની ઓળખ કરવામાં કે દરિયાઈ સંપત્તિને એક્સપ્લોર કરવાની અંદર આ 27 વર્ષની અંદર જે કામ થવું જોઈએ થયું. દુનિયાની અંદર 1/3 જમીન છે અને 2/3 ભાગ, એટલે કે એક ભાગ જમીનનો છે ને 2 ભાગ છે એ સમુદ્રના છે. તો સમુદ્રની સંપત્તિનો કઈ રીતે વિકાસ થાય અને સમુદ્ર કિનારે વસતી જે પ્રજા છે એનું કેવી રીતે કલ્યાણ થાય એ વિકાસથી પાછળ રહી ગયેલું છે બીજા ગુજરાતના બીજા પ્રમાણની અંદર. તો એને પણ એનો અવાજ પણ યોગ્ય રીતે રજૂ થાય એ માટે હું કોશિશ કરીશ. તો ગૃહમાં નવા તમામ ધારાસભ્યો કે જેઓ ધારાસભ્ય પદના શપથ લેશે, આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળવાનું છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ લેવડાવશે. પહેલા મુખ્યમંત્રી અને સીઆર પાટીલની હાજરીમાં રાજ્યપાલે તેમને પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા. મહેસાણા વિજાપુરથી ચૂંટાયેલા સીજે ચાવડા પહોંચ્યા વિધાનસભામાં. ભલે ઓછા ચૂંટાયા પરંતુ ચુનિંદા લોકો છીએ. સીજે ચાવડાએ વાત કરી વિધાનસભામાં, ગુજરાતના મુદ્દાઓને ઉઠાવીશું, હાઈકમાન્ડ જે જવાબદારી આપે તે નિભાવવા માટે તૈયાર, વિપક્ષ નેતાની જવાબદારી મળશે તો નિભાવીશ. આજે તો શપથવિધિ છે પરંતુ આવતા દિવસોમાં વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા ભજવવાની છે ભજવીશું. અને જે ચુનંદા આગેવાનો ચૂંટાઈને આવ્યા છે, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, શૈલેષ પરમાર હોય, કેન્દ્રમાં મિનિસ્ટર રહી ચૂકેલા તુષાર ચૌધરી હોય, એવા અનેક ચુનંદા આગેવાનો ચૂંટાઈને આવેલા છે અને પ્રજા માટે, પ્રજાના વિકાસના કામો માટે સરકારની જ્યાં જ્યાં ખામીઓ હશે ત્યાં અમે ઉજાગર કરીને પ્રજા માટે લડતા રહીશું. 17 ધારાસભ્યો ચૂંટાયા છે, કોઈ પ્રબળ દાવેદાર નથી, પણ હાઈકમાન્ડ જે નક્કી કરે એ ધારાસભ્ય વિરોધ પક્ષના નેતા તરીકે બેસશે, જવાબદારી મળશે, ચોક્કસ નિભાવવામાં આવશે. ભારતીય જનતા પક્ષે 1984-85 જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે આખા દેશમાં એક જ બેઠક હતી, પરંતુ એ લોકો જેમ લડતા રહ્યા વિપક્ષ તરીકે, એમ વિધાનસભામાં અને વિધાનસભાની બહાર પ્રજાની વચ્ચે જઈને અમે અમારા પ્રશ્નોને ઉજાગર કરતા રહીશું. વાત હવે જળાભિષેક માટેના પૈસાની.